અમારા જ્યારે સ્વરાવસિંહજી પ્રમુખ હતા તે વખતે પણ અમારા મહામંત્રી હતા, અત્યારે વિરેન્દ્રસિંહભાઈ પ્રમુખ છે ત્યારે પણ મહામંત્રી છે, ખૂબ જાગૃત છે, એમણે પોતાની વિચાર રજૂ કરી. તે ઉપરાંત એ વાત કરવાના હતા રહી ગઈ કે અત્યારે અમારે કચ્છની અંદર ઘણી જમીનો ગઈ છે, એમાં ગીરો ઘણી મૂકેલી હતી. પહેલા એવું હતું કે દરબાર રાજપૂત જમીન વેચે નહીં, વેચે એ મેણું કહેવાય, ગીરો મૂકી શકે. તો ગીરો મૂકેલી ઘણી જમીનો છે, એમાં અમારે એક ચતુર્થી કરીને વંડીના દરબાર છે, જાગૃત છે, શિક્ષક હતા અને એમણે કેસ મૂક્યો, કેસ સુપ્રીમ સુધી આવ્યો અને એમના ફેવરમાં ચુકાદો આવ્યો છે. ગમે એટલા વર્ષો જૂની જમીન આપણી હોય, ગીરો હોય, તો એ આપણે છોડાવી શકીએ છીએ. આવો એક આપણને અધિકાર મળ્યો છે અને સમાજને મોટો લાભ છે. અને એમના પાસે આજની તારીખમાં એ જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે, જજમેન્ટ પડ્યા છે, એ કોઈ પણ માગે એને આપવા એ તૈયાર છે. હવે હું વાત કરવા માગું આજના યજમાન અને સમારંભના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ, સમાજરત્ન એમએલએ ધારાસભ્યશ્રી, તેમજ પૂર્વ પ્રમુખ શ્રી વાસુદેવસિંહભાઈ, કન્વીનરશ્રી ભાઈ શ્રી વિક્રમસિંહજીભાઈ, શ્રી વાસુદેવસિંહજીભાઈ આ બધા પ્રમુખ તરીકે રહી ગયા છે. આ સંસ્થાની જ્યારે શરૂઆત થઈ વડોદરામાં, ત્યારે વડોદરામાં વિક્રમસિંહભાઈના આમંત્રણથી ત્યાં વડોદરા ગયો હતો. કેમ કે વિક્રમસિંહભાઈ મારા સાથે મારો 40 વર્ષનો સંબંધ છે. જ્યારે ભોગે ઠાકોર સાહેબ પ્રમુખ હતા તે વખતમાં એ ઉપપ્રમુખ હતા, વિરેન્દ્રસિંહજી માલમંત્રી હતા અને મંત્રી તરીકે પ્રદેશની જવાબદારી મારી હતી. ત્યારે મેં એમના સાથે ઘણી મિટિંગો સંમેલનો કર્યા છે. આજે જે અધિવેશનની વાત થાય છે એવું અધિવેશન મિયાગામ કલ્યાણમાં બોલાવવામાં આવ્યું હતું, એમાં જુદી જુદી જગ્યાએ એવા અધિવેશન બોલાવવામાં આવ્યા છે. આ આખા જે અલગ અલગ ફૂલો પડ્યા હતા એની એક માળા ગોઠવવાનું એમણે કામ કર્યું છે, એ માટે જેટલા ધન્યવાદ આપીએ એમને ઓછા છે. ભોગવ ઠાકોર સાહેબનો પણ સૂત્ર હતું, એ સમય એવું હતું કે જે જાજા માથા વાટે રાજ કરે, જે જાજા માથા ભેગા કરે રાજ કરે, આ રીતે એ ચાલતું. એ હંમેશા એમ કહેતા કે તમે લાઇનમાં ઊભા રહેશો, શિસ્તબદ્ધ સૈનિક બનશો તો તમારી કોઈ પૂછા નહીં કરે. આજનો જમાનો છે, કોણી મારીને રસ્તો કરો તો તમારે રસ્તો થશે. તો આ આ બધું શિક્ષણ એમના વખત મળતું હતું. હવે અગાઉ પણ ભોગવ ઠાકોર સાહેબને અમે જયારે સંસ્થા ચલાવતા ત્યારે પણ ઘણા ઠરાવો થયા. હંમેશા સમાજનો હેતુ એ જ હોય કે સમાજમાં સંપ વધે, સંગઠન વધે, કેળવણી વધે, પૂર્વજોને નાબૂદી થાય. આવા ઠરાવો અગાઉ પણ મેં ઘણા કર્યા છે. જ્યારે આજે જોઈએ છીએ આટલા વર્ષો પછી પૂર્વજો ઘટવાના બદલે વધતા ગયા છે. એક સમય એવો હતો કે જ્યારે રૂપિયોને નારી વડીલો આપતાને ફરતું, આજે સગપણમાં લગ્ન જેટલા ખર્ચા થાય છે, સગપણો થાય છે અને સગપણો તૂટે છે. ઘરે ઘર સમાજ માટે બહુ સર્વજનક વાત છે. હમણાં અમારા પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જયારે બહાર હતા ત્યારે એક આજે આજની મિટિંગમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. એ ઠરાવમાં એવું હતું કે મરણ પાછળની જે ક્રિયાઓ છે બધી તમામ બંધ કરવી જોઈએ, કે બેસણા બંધ કરવા જોઈએ, મુંડન ન કરાવવું જોઈએ, આ ન કરવું. પણ આ બધું આપણી એક હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આ રિવાજો પરાપૂર્વથી ચાલ્યા આવે છે, કે જેથી એ જે શાસ્ત્રોની અંદર આ રિવાજો છે તેમજ એક લાગણી પણ જોડાયેલી હોય છે. હું દાખલો આપું, મારા ભાઈ હરિશ્ચંદ્રસિંહ બેઠા છે, એમના પાસે ઘોડી હતી, એ ઘોડી બીમાર પડી ગઈ, રાજકોટ લઈ ગયા અને જ્યારે એ મરણ પામી ત્યારે રાજકોટથી ઘોડીને વિજાણ લાવ્યા, વિજાણ લાવી અને ત્યાં એને સમાધિ બનાવી. તે ઉપરાંત ઘણા એવા દાખલા છે કે જ્યારે એનો માલિક અવસાન પામે ત્યારે ઘોડી પોતે અંજળ મૂકી દીધું છે અને ઘોડી એના પર ખતમ થઈ ગઈ છે, ઘોડા ખતમ થઈ ગયા છે. તો આપણા વડીલો પૂર્વજો કે જેમણે આખી જિંદગી આપણું લાલન પાલન કર્યું હોય અને એના અવસાન પછી આપણે એનો બેસણો પણ ન રાખીએ કે એને એની કોઈ ધાર્મિક વિધિ પણ ન કરીએ, તો ખરેખર આપણે ઠરાવ કરશું તેથી કે સમાજમાં બંધ નથી થવાનું, સમાજની કોઈ પકડ પણ નથી. પણ છતાં આજે જ્યારે અમારા વિરેન્દ્રસિંહજી પ્રમુખ બન્યા છે ને આવી જ એક વાત મુકાય ને એમાં વિરેન્દ્રસિંહ સહી હોય તો એ મને મારા વ્યક્તિગત મારો એવો છે કે મને એ યોગ્ય નથી લાગતી. મરણ પાછળની જે ક્રિયાઓ છે, બીજા બધા છે, બીજા પૂર્વીઓ કાઢવા ઘણા પૂર્વીઓ છે. આજે જે આ બધું છૂટછાટ આ તે બીજું વધી ગયું છે એના ઉપર અંકુશ લાવવો જોઈએ. બાકી આ હવે આપણે હું મારું નામ જાડેજા સાવરસિંહ વકરસિંહ, હું વિંઝાણ કચ્છનો વતની છું, કચ્છ ઇતિહાસ પરિષદનો પ્રમુખ છું. મારી યુટ્યુબમાં એક ચેનલ છે સાવરસિંહ જાડેજા હિસ્ટ્રી ઓફ કચ્છ, એમાં કચ્છનો મોટો લાંબો ઇતિહાસ છે. ત્યારે જો હું આપણે ઇતિહાસની વાત કરવા માગું તો આજના જે યજમાન જે વિરેન્દ્રસિંહભાઈ એ અમારા રાજવી પરિવારમાંથી નજીકમાંથી જ આવે છે. કેમ કે અમારા ભુજની સ્થાપના રાવશ્રી ખેંગારજી પહેલાંએ કરી. આ ખેંગારજીના કુંવર હતા ભારમલજી, ભારમલજીના કુંવર હતા ભોજરાજી, ને ભોજરાજીને પછી ગાદી ઉપરથી આવ્યા રાવશ્રી ખેંગારજી બીજા. એના જે ભાઈ હતા રામસંગજી, જેમણે અહીંયાની સ્થાપના કરી, આજે એમણે રામસંગજી બાપાનું બાવલું બોલાવ્યું બેસાડ્યું છે. હમણાં નથી વાત થતી હતી કે બચાવ પર નીકળ્યા
તો કુલદીપ સિંહભાઈ નું ઉદઘાટન કર્યું, બોટ જોયું, દિનેશસિંહ નામનો માર્ગ જોયો. એટલું નહીં પણ એમના જે કાકાશ્રી હતા કેશુભાભાઈ, એ કેશુભાભાઈ 17 વર્ષ સુધી તાલુકા પ્રમુખ હતા. એટલે આજે જે ભચાઉની અંદર તાલુકા પંચાયત છે એના ઉપર કેશુભા, ભુરુભા, જાડેજા તાલુકા પંચાયત, આ તાલુકા પંચાયત ઉપર પણ એનો બોર્ડ લાગેલો છે. એ ઉપરાંત આ ભચાઉ છે, સમાજ ટૂંકો છે, વિશાળ સમાજ નથી, છતાં આજે પણ જે જાડેજા ભાઈઓ છે એમની તાકાત છે, એ શક્તિ છે. એમનામાં કંઈ કદાચ ક્યારે મનભેદ હશે, મતભેદ હશે, પણ મનભેદ ક્યારે ભર્યા નથી. આજે આપ જાતિ જોવા જાઓ તો ઓછામાં ઓછા 10 મારી નગરપાલિકાના પ્રમુખ છે, તાલુકા પંચાયતના પ્રમુખ છે, આજે એમનું માર્કેટિંગ યાર્ડ એમના અંડરમાં છે. તો આવો આવો એક શક્તિશાળી સમાજમાંથી આવતા, શક્તિશાળી કુટુંબમાંથી આવતા વીરેન્દ્રસિંહ જ્યારે આજે ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ બન્યા છે, ત્યારે ખરેખર આપણે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. માતાજી એમને આવા સારા કામ કરવા માટે જે એમની વર્ણિંગ કરવામાં આવી છે તે બદલ બધા આગેવાનોને ધન્યવાદ. અહીંયા ભાઈશ્રી ગુજરાત રાજપૂત વિદ્યા સભાના પ્રમુખ શ્રી સરવૈયા સાહેબ, તેમના બધા ભાઈઓને ઓળખું છું, કેમ કે હું ઘણી વખત મિટિંગોમાં મારે જવાનું થાય છે. જ્યારે ભરૂચમાં સંમેલન હતું ત્યારે હું ભરૂચ ગયો હતો, તો ભરૂચમાં મેં જોયું કે 5 શિક્ષકો હતા, એમણે એ વખતમાં એક રાજપૂત બોર્ડિંગની સ્થાપના કરી. એ વખતમાં સમાજની પરિસ્થિતિ નબળી હતી, તે સમયમાં જમીનની કિંમત નથી, એટલે કોઈ એક વીઘો આપ્યો, કોઈ અડધો વીઘો આપ્યો, એમ એ વખતમાં સ્કૂલમાં દાન આપવામાં આવ્યું હતું. ને આજે એ જમીનની 1 કરોડ રૂપિયા કિંમત થઈ ગઈ છે, આજે એમના પાસે 1 કરોડ રૂપિયાની મૂડી છે. એટલે આપણે જ્યારે અને ખરેખર એ સંસ્થામાં આપણે જઈએ ત્યારે આપણને થાય કે આવી તીર્થભૂમિ છે. આવી રીતે આપણે જુદી જુદી જગ્યાએ જઈએ તો કંઈક ને કંઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે. રાજપૂત સભાની પ્રગતિ બાબત કુલદીપસિંહભાઈએ વાત કરી છે, ચેતનાભાઈએ વાત કરી છે, ને ચેતનાભાઈએ સમાજમાં ચેતના જગાવી છે. બસ લઈને નીકળ્યા હતા, કચ્છના રાજપૂત સમાજના જેટલા જેટલા ગામ છે, કોઈ ઘરની પરિસ્થિતિ નબળી હોય, 5 રૂપિયા આપે ત્યાંથી મને દાન મેળવી રાખ, પીના છતાં કામ કરી રહ્યા છે. તો ખરેખર આજે વીરેન્દ્રસિંહભાઈનું જે પ્રમુખ તરીકે વણી થઈ ત્યારે ખૂબ જ હું આનંદ અને ગૌરવ અનુભવું છું. જય માતાજી. વધારે કંઈ પણ બોલાઈ ગયો હોય તો માફ કરજો, કદાચ તમે એમ કહેશો કે સાવસિંહ હવે જવાબ આવવાના છે, એટલે બેસવાનું કહેતા હશે કે હું ચાલુ રહે એવું નથી.